Hello everyone, today we are going to learn a new topic of grammar, noun. Mitro, noun e vakyano j ek bhag chhe. Noun etle shun? Noun etle, jene apne naam kahiye chhe, sangna tarike olakche chhe, ej noun chhe. Noun etle, koi vastu, prani, koi sthal, koi pan babat ne koi chokkas naam apine je olakye chhe, ene kevai chhe. નાઉન જેમ કે રામ મોહન અ પેન ગુજરાત નર્મદા વગેરે નામો તો છે તો ચાલો જોઈએ નાઉન્સ વિશે વિસ્તૃતમાં માહિતી મિત્રો નાઉન્સના કુલ 5 પ્રકાર છે એને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે કાઉન્ટેબલ નાઉન્સ એન્ડ અનકાઉન્ટેબલ નાઉન્સ કાઉન્ટેબલ નાઉન્સ જેને આપણે ગણી શકાય તેવા નામોને આપણે અંગ્રેજીમાં કાઉન્ટેબલ નાઉન્સ તરીકે ઓળખીએ અને જેને આપણે ગણી નથી શકતા એવા નામોને અનકાઉન્ટેબલ નાઉન્સમાં આપણે મૂકીએ છીએ પહેલું નામ છે પ્રોપર નાઉન બીજું નામ છે કોમન નાઉન ત્રીજું કલેક્ટિવ નાઉન અનકાઉન્ટેબલ નાઉનમાં મટીરિયલ નાઉન અને એબસ્ટ્રેક્ટ નાઉન તો ચાલો આપણે દરેક નાઉન વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીએ સૌથી પહેલો પ્રકાર જોઈએ પ્રોપર નાઉન જેને આપણે ખાસ નામ તરીકે ઓળખીએ કોઈ ચોક્કસ નામ ધ સ્પેસિફિક નેમ ઓફ અ પર્સન અ થિંગ ઓર અ પ્લેસ ઇઝ કોલ્ડ પ્રોપર નાઉન ગુજરાતીમાં કહીએ તો કોઈ વ્યક્તિ વસ્તુ કે સ્થળના આપેલા ચોક્કસ નામને પ્રોપર નાઉન કહે છે જેમ કે રાધા મિત્રો રાધા એ કોઈ વ્યક્તિ કોઈ છોકરીનું કોઈ ચોક્કસ નામ છે માટે રાધા એ પ્રોપર નાઉન છે અમદાવાદ એ પણ કોઈ સિટીનું કોઈ પર્ટિક્યુલર આપેલું ચોક્કસ નાઉન છે માટે એને પણ પ્રોપર નાઉન કહીશું ગંગા એ પણ બોલતા આપણને ખ્યાલ આવે કે કોઈ એક ચોક્કસ નદી નેમ ઓફ અ રિવર સેમસંગ નેમ ઓફ અ મોબાઈલ પાર્કર પેન નેમ ઓફ અ પેન આવી રીતે નરેન્દ્ર મોદી ગાયત્રીનગર સંતુર શોપ ભાવનગર સહજાનંદ ગુરુકુળ ઉષા ફેન ગિરનાર શ્રીરામ ગાંધીજી વગેરે આમ જે કોઈ વસ્તુ વ્યક્તિ સ્થળ ના કોઈ ચોક્કસ આપેલા નામને આપણે પ્રોપર નાઉન તરીકે ઓળખશું મિત્રો પ્રોપર નાઉનની આગળ કદી આર્ટિકલ એ કે એન લાગતો નથી જેમ કે રાધાની આગળ એ અથવા એન લાગતો નથી અમદાવાદ આગળ પણ આર્ટિકલ એન લાગતો નથી તો ખાસ યાદ રાખશો કે પ્રોપર નાઉન આગળ આર્ટિકલ એ કે એન લગાડવામાં આવતો નથી ચાલો જોઈએ નાઉનનો પ્રકાર 2 કોમન નાઉન જેને આપણે ગુજરાતીમાં જાતિવાચક નામ તરીકે ઓળખીશું ધ નેમ ઓફ ધ ક્લાસ ઓફ અ ક્રીચર અ થિંગ ઓર અ પ્લેસ ઇઝ કોલ્ડ કોમન નાઉન કોઈપણ પ્રાણી વસ્તુ કે સ્થળનો વર્ગ જાતિ શ્રેણી દર્શાવતા નામને કોમન નાઉન કહે છે ઉદાહરણ જોઈએ તો કાવ મિત્રો કાવ છે એ ગાયની સમગ્ર જાતિ દર્શાવે છે અહીં આપણે કોમન નાઉન અને પ્રોપર નાઉનનો થોડો તફાવત જોઈશું મિત્રો કાવ છે એ કોમન નાઉન છે પણ કાવનું આપણે કોઈ નામ આપી દઈએ કે નંદિની તો એ પ્રોપર નાઉન થશે એવી જ રીતે બોય બોય એટલે છોકરો અહીં કોઈ પર્ટિક્યુલર છોકરાનું નામ નથી પણ બોય છે છોકરાની સમગ્ર જાતિ દર્શાવે છે તો એને બોયને આપણે કોમન નાઉનમાં ઓળખીશું પણ રાહુલ તો રાહુલ પ્રોપર નાઉનમાં જશે કારણ કે એ છોકરાનું ચોક્કસ નામ છે ત્યારબાદ ફેન ફેનમાં પણ પંખાની સમગ્ર જાતિ દર્શાવે છે પણ કોઈ પર્ટિક્યુલર નામ આપેલા ફેનની વાત નથી જો અહીં આપણે એને જોઈએ તો ઉષા ફેન તો ઉષા ફેન છે એ પ્રોપર નાઉન છે રવિ ફેન તો એ પ્રોપર નાઉન છે
પણ ફેન તો એ પંખાની જાતિ દર્શાવે છે, માટે અહીં કોમન નાઉન કહીશું. રિવર, રિવર એ પણ નદીની જાતિ દર્શાવે છે, વર્ગ દર્શાવે છે. અહીં નદીનું કોઈ ચોક્કસ નામ નથી, ધ ગંગા, ધ યમુના, ધ ગંગા, ધ યમુના, એને આપણે પ્રોપર નાઉનમાં ઓળખીશું. મોબાઈલ, અહીં મોબાઈલને સમગ્ર વર્ગ દેખાડે છે. અહીં એપલ કહ્યું હોય, સેમસંગ કહ્યું હોય, નોકિયા કહ્યું હોય તો એને આપણે પ્રોપર નાઉનમાં ઓળખીશું, પરંતુ મોબાઈલ છે એને કોમન નાઉન તરીકે ઓળખીશું. તો મિત્રો, તમને ખ્યાલ આવ્યો હશે કે કોમન નાઉન કોને કહીશું અને પ્રોપર નાઉન કોને કહીશું. મિત્રો, કોમન નાઉનમાં કોઈપણ નાઉનની શ્રેણી વર્ગ જાતિ દર્શાવે છે, જ્યારે પ્રોપર નાઉનની અંદર પર્ટિક્યુલર કોઈ ચોક્કસ વ્યક્તિનું સ્થળનું નામ દર્શાવે છે. કોમન નાઉનના બીજા વધુ ઉદાહરણો જોઈએ. ટ્રી, બુક, સિટી, ટીવી, વોચ, ફ્લાવર, સ્ટેટ, કન્ટ્રી, બ્રધર, બર્ડ વગેરે. મિત્રો, આવા તો ઘણા જ નામ તમારી આસપાસ હશે, યાદ કરજો અને સ્પષ્ટ કરજો કોમન નાઉન. મિત્રો, નાઉનનો ત્રીજો પ્રકારને સમજીશું, કલેક્ટિવ નાઉન, જેને આપણે ગુજરાતીમાં સમૂહવાચક નામ તરીકે ઓળખીએ છીએ. ધ નેમ ઓફ અ ગ્રુપ ઓફ ક્રીચર્સ, પ્લેસીસ ઓર થિંગ્સ ઇઝ કોલ્ડ કલેક્ટિવ નાઉન્સ. મતલબ કે પ્રાણીઓ, વસ્તુઓ કે સ્થળના સમૂહના નામને કલેક્ટિવ નાઉન કહે છે. જેમ કે પીપલ, અહીં લોકો, ગ્રુપ ઓફ પર્સન્સ, ઘણા બધા વ્યક્તિઓનું જૂથ છે એને આપણે પીપલ કહીએ છીએ, તો એ નાઉનને આપણે કલેક્ટિવ નાઉનમાં ઓળખીશું. આ જ રીતે ટીમ, ટીમમાં ગ્રુપ ઓફ પ્લેયર્સ એટલે ખેલાડીઓનું જૂથ જેને આપણે ટીમ તરીકે ઓળખીશું, તો એને કલેક્ટિવ નાઉનમાં આપણે લઈએ. હર્ડ, ગ્રુપ ઓફ એનિમલ્સ એટલે કે પ્રાણીઓના સમૂહને આપણે હર્ડ કહીએ છીએ. ક્લાસ, ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ, તો વિદ્યાર્થીઓનું ગ્રુપ, વર્ગ, ક્લાસ. ફ્લોક, ગ્રુપ ઓફ બર્ડ્સ, પક્ષીઓના સમૂહને આપણે ફ્લોક કહીશું. તો મિત્રો, પીપલ, ટીમ, હર્ડ, ક્લાસ, ફ્લોક, આપણે જોઈએ તો આ બધું જ નામની અંદર પ્રાણીઓ, વસ્તુઓ, વ્યક્તિઓનો સમૂહ દર્શાવે છે, એટલે જ તો એને કલેક્ટિવ નાઉન કહીએ છીએ. મિત્રો, બીજા થોડા ઉદાહરણ જોઈએ. ક્રાઉડ, લોકોનું ટોળું. ટ્રુપ, ટ્રુપ એટલે ટુકડી. આર્મી, આર્મી એટલે સેનાનો સમૂહ, જવાનોનો સમૂહ. બંચ, બંચ ઓફ કીઝ, બંચ ઓફ ગ્રેપ્સ, દ્રાક્ષની લૂમ. પાઇલ, પાઇલ એટલે ઢગલો, પાઇલ ઓફ પેપર્સ, કાગળનો ઢગલો. ગેંગ ઓફ રોબર્સ, લૂંટારાઓની ટુકડી, ગેંગ. મ્યુઝિક બેન્ડ, બેન્ડ ઓફ મ્યુઝિક, એ પણ સંગીતનો સમૂહ. હાઈવ ઓફ બીઝ, મધમાખીઓનો સમૂહ, મધમાખીનો પૂડો, એને પણ આપણે કલેક્ટિવ નાઉનમાં ઓળખીએ. ક્લાઉડ, સોસાયટી, વ્યક્તિઓનો સમૂહ. તો મિત્રો, આ બધા હતા કલેક્ટિવ નાઉન્સના ઉદાહરણો. તો ખ્યાલ આવ્યો હશે કે પ્રાણીઓ, વસ્તુઓ કે સ્થળોના સમૂહના નામને આપણે કલેક્ટિવ નામ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ જોઈએ મટીરિયલ નાઉન. મટીરિયલ નાઉન એટલે કે પદાર્થવાચક નામ. ધ નેમ ઓફ અ મટીરિયલ ઇઝ કોલ્ડ મટીરિયલ નાઉન. કોઈપણ જથ્થાવાચક નામ, દ્રવ્યવાચક નામ કે પદાર્થના નામને મટીરિયલ નાઉન કહે છે. જેમ કે વીટ, મિત્રો ઘઉં છે એ જથ્થો દર્શાવે છે. શુગર, ખાંડ, એ પણ જથ્થો દર્શાવે છે. ગોલ્ડ એક ધાતુ પદાર્થ છે. ક્લોથ,
કાપડ, ઓઇલ એ પણ એક દ્રવ્ય છે. તો અહીં જથ્થાવાચક, દ્રવ્યવાચક કે કોઈ પદાર્થના નામને આપણે મટીરિયલ નામ તરીકે ઓળખીશું. બીજા ઉદાહરણો કેટલાક જોઈએ તો પ્લાસ્ટિક, વુડ લાકડું, ગ્લાસ કાચ, આયરન લોખંડ, વોટર મિલ્ક, હની મધ, રાઈસ ચોખા, ગમ ગુંદર, રબર. મિત્રો, આ બધા જ તો મટીરિયલ નાઉનના ઉદાહરણ છે. મિત્રો, ચાલો જોઈએ પાંચમો અને છેલ્લો પ્રકાર, એબ્સ્ટ્રેક્ટ નાઉન. ગુજરાતીમાં જેને આપણે ભાવવાચક નામ અથવા તો અમૂર્ત નામ તરીકે ઓળખીએ છીએ. ધ નેમ દેટ રિફર્સ ટુ અ થિંગ ધેટ ડઝ નોટ એક્ઝિસ્ટ એઝ અ મટીરિયલ ઓબ્જેક્ટ ઇઝ કોલ્ડ એબ્સ્ટ્રેક્ટ નાઉન. મિત્રો, જે વસ્તુ કે બાબતનું કોઈ અસ્તિત્વ નથી એને એવા નામને આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન તરીકે ઓળખીએ છીએ. એટલે કે આવી બાબત કે જે આપણે જોઈ શકતા નથી, કે જે નામ કે જેને આપણે જોઈ શકતા નથી, સાંભળી શકતા નથી, સૂંઘી શકતા નથી, સ્વાદ લઈ શકતા નથી, કે જેને સ્પર્શ પણ કરી શકતા નથી, તેવી બાબતના નામને એબ્સ્ટ્રેક્ટ નાઉન તરીકે ઓળખીએ છીએ. ચલો ઉદાહરણોથી વધુ સમજીએ. લવ એટલે કે પ્રેમ. મિત્રો, પ્રેમ એ એવી બાબત છે કે જેને આપણે જોઈ શકતા નથી, સાંભળી શકતા નથી, સ્પર્શ કરી શકતા નથી, અસ્તિત્વ છે પણ એને આપણે અનુભવી શકીએ છીએ, તો એવી બાબતને આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન તરીકે ઓળખીશું. સોરો એટલે દુઃખ. એને પણ આપણે જોઈ શકતા નથી, સાંભળી શકતા નથી, તો એ નામને પણ આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન તરીકે ઓળખશું. જોય આનંદ. ટાઈમ, મિત્રો સમય, સમય એ જોઈ શકાતો નથી. આપણે જોઈએ છીએ ઘડિયાળ, ઘડિયાળના કાંટા, પણ સમયને આપણે જોઈ શકતા, સ્પર્શી શકતા નથી, તો આવા નામને પણ આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન તરીકે ઓળખશું. સાયન્સ, મિત્રો સાયન્સ એટલે કોઈ સાયન્સની બુક નહીં પણ વિજ્ઞાન, તો વિજ્ઞાન પણ એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં આવશે, અમૂર્ત નામ છે માટે એબ્સ્ટ્રેક્ટ નાઉન તરીકે આપણે ઓળખશું. ચલો થોડાક બીજા ઉદાહરણોથી વધારે સ્પષ્ટ કરીએ. એંગર ગુસ્સો. મિત્રો, ગુસ્સાને પણ જોઈ શકાતો નથી, સાંભળી શકાતો નથી. ફિલિંગ્સ લાગણીઓ. ઓનેસ્ટી પ્રમાણિકતા, પ્રમાણિકતાને પણ જોઈ શકતા નથી, સાંભળી શકતા નથી, સ્પર્શ કરી શકતા નથી. હોલીનેસ પવિત્રતા. સીન પાપ. બ્યુટી સુંદરતા. એનર્જી ઉર્જા. ફ્રેગરન્સ સુગંધ. બિલીફ માન્યતા. કરેજ હિંમત. મિત્રો, આવા તો બીજા ઘણા જ ઉદાહરણો મળશે કે જેને આપણે જોઈ શકતા નથી, સાંભળી શકતા નથી, તો આવા નામને આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં લઈશું. ચાલો નાઉન વિશે કેટલીક વાતો યાદ રાખીએ. પ્રોપર નાઉન એટલે કે ખાસ નામ. આગળ આર્ટિકલ એ કે એન લાગતા નથી. જેમ કે મેહુલ, મેહુલને અમેહુલ ન કહી શકાય. અમદાવાદ, એન અમદાવાદ ન કહી શકાય. તો પ્રોપર નાઉન આગળ આર્ટિકલ એ અથવા એન લાગતા નથી. બીજું કે કાઉન્ટેબલ નાઉન્સ. કાઉન્ટેબલ નાઉન્સ એટલે કે ગણી શકાય તેવા નામો. તેવા નામની અંદર પ્રોપર નાઉન એટલે કે ખાસ નામ, કોમન નાઉન એટલે કે સામાન્ય નાઉન, અને કલેક્ટિવ નાઉન્સ એટલે કે સમૂહવાચક નામ, આ ત્રણેય નામને ગણી શકાય છે. આથી એ એકવચન કે બહુવચન બંને સાથે આવી શકે છે. જો એકવચનમાં હોય તો એકવચનનું ક્રિયાપદ, તેમજ બહુવચનમાં હોય તો બહુવચનનું ક્રિયાપદ, બંને આવી શકે છે. પરંતુ અનકાઉન્ટેબલ નાઉન એટલે કે મટીરિયલ નાઉન્સ, પદાર્થવાચક નામ કે એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ, અમૂર્ત નામ, આ બંને નામ એવા છે કે જેને આપણે ગણી શકતા નથી. આથી તે હંમેશા એક વચનમાં જ હોય છે. બીજું કે
નાઉન ક્યાં મૂકી શકાય છે? તો મિત્રો, નાઉન હંમેશા સબ્જેક્ટ એટલે કે કર્તા અથવા તો ઓબ્જેક્ટ કર્મની જગ્યાએ આવે છે. જેમ કે મોહન ઇઝ માય ફ્રેન્ડ, અહીં મોહન છે એ પ્રોપર નાઉન છે તો કર્તાના સ્થાન ઉપર આવ્યું. ફ્રેન્ડ છે એ કોમન નાઉન છે તો એ કર્મના સ્થાન ઉપર આવ્યું. તો અહીં બંને નાઉન એક વાક્યમાં વપરાયા છે. ફાધર કેમ એટ 9 o'clock એટ નાઇટ, અહીંયા જોઈએ ફાધર છે એ કર્તાના સ્થાન ઉપર છે. તો મિત્રો, નાઉન હંમેશા કર્તાના સ્થાન ઉપર અથવા તો ક્રિયાપદની પાછળ કર્મના સ્થાન ઉપર ઉપયોગમાં આવે છે. આઈ લાઇક ક્રિકેટ, તો અહીં ક્રિકેટ છે એ કર્મનું સ્થાન છે તો એ પ્રોપર નાઉન છે તો એ પણ કર્મના સ્થાન ઉપર આવે છે. મિત્રો, કોઈ વખત જીરંડ એટલે કે ક્રિયાપદનું ingવાળું રૂપ પણ નાઉન તરીકે આવે છે. જેમ કે સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ, અહીં સ્વિમિંગ છે એ ક્રિયાપદનું ચાલુ વર્તમાનકાળનું રૂપ, ક્રિયા ચાલુ નથી પરંતુ સ્વિમિંગ એટલે તરણ, તો એ નાઉન તરીકે આવે છે સબ્જેક્ટના સ્થાન ઉપર અથવા તો ઓબ્જેક્ટ કર્મના સ્થાન ઉપર આવે છે. સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ, સ્વિમિંગ એ પણ નાઉન છે, એક્સરસાઇઝ એ પણ નાઉન છે. તો અહીં જીરંડ કહીશું. હી લાઇક્સ ડાન્સિંગ, તો એ ડાન્સિંગ છે એ કર્મના સ્થાન ઉપર છે અને આઈએનજી છે તો એ ક્રિયાપદ નથી પણ એને આપણે તેને ગમે છે ડાન્સિંગ નૃત્ય તો એ નાઉન તરીકે વપરાય છે. માટે જીરંડ તરીકે પણ ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ નાઉન તરીકે આવે છે. મિત્રો, કોઈ વખત ઇન્ફિનિટિવ ક્રિયાપદનું ટુવાળું રૂપ પણ નાઉન તરીકે આવે છે. જેમ કે ટુ ચીટ અધર્સ ઇઝ બેડ થિંગ્સ, બીજાઓને છેતરવા એ ખરાબ બાબત છે. તો ટુ ચીટ છે એ કર્તાના સ્થાન ઉપર આવે છે, ક્રિયાપદનું ઇન્ફિનિટિવ છે એ નાઉન તરીકે વપરાય છે. વી વોન્ટ ટુ પ્લે, અમારે રમવું છે તો અહીં ટુ પ્લે છે એ પણ ઇન્ફિનિટિવ છે, એ પણ નાઉનના સ્થાને કર્મના સ્થાને આવે છે. તો મિત્રો, આ હતા નાઉન્સના નિયમો અને તેની સમજૂતી. આશા છે કે આ વિડીયો ઉપરથી નાઉન આપને સ્પષ્ટ થયું હશે. જો ન સમજાય તો વિડીયોને ફરી જુઓ, પોઝ કરીને નિયમો વાંચો, સમજો અને વધુ સ્પષ્ટ થાઓ. વિશ યુ ઓલ ધ બેસ્ટ.